પ્રથમ પ્રકરણના 63મા વચનામૃતમાં ત્રણ પ્રશ્નો છે. પહેલા પ્રશ્નમાં નરસિંહાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, જેને ભગવાનનો આ નિશ્ચયમાં કંઈક ખામી હોય એને કેવા વિચારો આવે? શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે જેને નિશ્ચયમાં ખામી હોય એવા ભક્તો હોય એને ભગવાનમાં કંઈક સામર્થ્ય, પ્રભાવ, ચમત્કાર, પ્રતાપ દેખાય ત્યારે આનંદ થાય, અને જ્યારે કંઈ સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય. જેમ કે રઘુનાથજી સીતા વિયોગી રડવા માંડ્યા, કંઈ સામર્થ્ય ન દેખાય. દ્વારિકાધીશ યુદ્ધનું મેદાન છોડીને ભાગ્યા, કંઈ સામર્થ્ય ન બતાવી. આવા પ્રસંગે ભક્તનું હૈયું ઝાંખું થઈ જાય. ભગવાનમાં કંઈ પ્રતાપ નહીં, કોઈ પ્રભાવ નહીં, આ તો ભાગી ગયા. આપની જેમ જ માણસ જેમ ડરીને ભાગે એમ ભાગ્યા. પછી નિશ્ચય નહીં ખામીવાળા ભક્તના મનમાં જે કંઈ સારા ખોટા વિચારો આવતા હોય એ જાય નહીં. એટલે પછી વળી વિચાર કરે, લ્યો હું શું કરું, હું તો રોજ મંદિરે આવું છું, આ તમારા વચનામાં સમજાય કે ન સમજાય પણ બેસી જાઉં છું પેલા ઠેવાળીને. હું આટલા દાડાથી સત્સંગ કરીને મરી ગયો, તો એ ભગવાન મારા કોઈ ભૂંડા સંકલ્પને મિટાવતા જ નથી, નાશ કરી દેતા નથી. કાં તો કેસે જોયો, પ્રાર્થના કરીને થાક્યા, હવે ભગવાને કઈ સાંભળતા નથી, એ રીટા થઈ ગયા છે. કે આવા તો રોજ આવીને રોજ મારું માથું ખાય છે, હું કેટલાનું સાંભળું. એટલે હવે ભગવાને કઈ સાંભળતા નથી. અને પછી જે વસ્તુમાં પોતાને આસક્તિ થાય અને ત્યાંથી મન પાછું ન વળે, એટલે પછી ઠાકોરજીને વિશે વિચાર આવે. તો ભગવાનની લીલાઓ એવી જ છે જોને. માટે જેવા આપણે છીએ એવું ઠાકોરજીમાં છે, છતાં ભગવાન છે મોટા કહેવાય છે. આવા સંકલ્પો જેને થતા હોય, આવા વિચારો જેને આવી જતા હોય, તો સમજવું કે એને હજુ ભગવાનનો દ્રઢ નિશ્ચય નથી, હજુ ખામીવાળો છે. બીજો પ્રશ્ન પરમ ચૈતન્યાનંદ સ્વામી પૂછે છે, મહારાજ તો પછી જેને નિશ્ચય પરિપૂર્ણ હોય એને કેવા વિચાર આવે? સ્વામિનારાયણ ભગવાન કહે છે, દ્રઢ નિશ્ચય વાળો ભક્ત હોય એને એવો વિચાર આવે કે મારે કોઈ કચાશ નથી, મારે કોઈ ખામી નથી, જે મેળવવાનું છે મને મળી ગયું છે, અને જ્યાં પ્રગટ ભગવાન બિરાજે છે ત્યાં જ ભગવાનનું ધામ છે. સત્સંગ સામે એની નજર જાય તો પહેલા સંત દેખાય. સંતને જોઈને એને એમ વિચાર આવે કે આ સંત નારદ સનકાદિક જેવા છે. આ સંતો તો સાક્ષાત નારદ સનકાદિક જેવા પરમ સિદ્ધ છે, તો આ હરિભક્તો બેઠા છે એ કેવા છે? આ સત્સંગીતો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ જેવા છે. એક ગામમાં વચનામૃત કોઈ સંત સમજાવતા હતા, એટલે સભામાં તો એ ભાઈ ન બોલ્યા, પણ કથા પતી ગઈ પછી થોડા હરિભક્તો હતા અને કહે છે, સ્વામી આ બધા ભક્તો વૃંદાવનના ગોપ જેવા છે, એની ના નહીં, પણ આ ગોપ બધા અહીંથી ઉભા થઈને કોઈ કેન્ટીનમાં કોઈ લારીઓ પાસે ઉભા હોય છે,
એ કેવું, આ કેવા ગોપ બધા? એટલે સ્વામી કહે છે કે એ વૃંદાવનના ગોપ ન કહેવાય, જે ખામી હોય ખામી રહેવાની, એ ખામી તો મટી જ જાય. જેને ભગવાનમાં દ્રઢ નિશ્ચય હોય એવા સત્સંગીઓ, એ ઉદ્ધવ અક્રૂર સુદામા અને વૃંદાવનના ગોપ જેવા, એટલે કે એ બધા પરમ ભક્તો છે. અને આ બહેનો બેઠા છે એના ઉપર એવી દ્રષ્ટિ હોય કે આ બધા બહેનો જેવી ગોપીઓ દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂકમણી, લક્ષ્મી ને પાર્વતી એવા છે. ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર એને તો હું પામી ચૂક્યો, દેહ પછી ભગવાન પાસે જવું છે એમ નહીં, હું છતે દેહે ભગવાનના ધામમાં બેઠો છું. આવા વિચારો આવે અને અંતરમાં આનંદ આનંદ વર્તાય, કોઈ મૂંઝવણ, કોઈ ઉદ્વેગ કંઈ ન થાય, તો સમજવું કે એને ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય છે. અને ભગવાનને તત્વે કરીને જાણે, તત્વ એટલે કે વાસ્તવિક રીતે, સાચી રીતે, તો એને ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય. ભગવાનનો મહિમા સમજે, મોટાઈ જાણે. જેમ કોઈ મોટો રાજા હોય એના નોકર ચાકર હોય, વચનામૃતમાં શબ્દ છે ગોલા ને ગોલીઓ, કોઈને સમજાય નહીં આ કયા ગોલા ને કઈ ગોલી, એટલે પછી નોકર ચાકર જે હોય એને પણ સારા સારા મકાનો હોય રહેવા માટે, અને ઘોડા ઘરેણા આ બધી સામગ્રી ઘરમાં હોય નોકર ચાકરને, તો પછી રાજાના વૈભવ તો કેવા હોય. એમ આ બ્રહ્માંડના જે બધા દેવો છે ઇન્દ્રાદિક, એને પણ જો ને કેવા સ્વર્ગમાં સોનાનો મહેલ છે, તો ઈશ્વરની સમૃદ્ધિનો તો શું પાર આવે. એવા જે ભગવાન પોતાના ધામમાં બિરાજે છે, એ ધામ જે અક્ષર, એની પણ મોટાઈ અપાર છે. મહારાજે ક્રમથી સમજાવ્યો છે, અક્ષરની મોટાઈ તો એટલી બધી છે જેમ હાથી ઉપર કીડી ચાલી જતી હોય, એને કોઈ ગણતરીમાં આવે નહીં, એમ અક્ષરની મોટાઈ આગળ તો આ કોઈ બ્રહ્માંડ કીડી જેવા છે. એવા અક્ષરમાં અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન બિરાજે છે, અને એ પરમાત્મા આ ધરતી ઉપર સામાન્ય મનુષ્ય જેવા બનીને આવે છે. સામાન્ય મનુષ્યના જેવી જ એની ચેષ્ટા હોય છે, ક્યારેક હસે, ક્યારેક ખીજાય, ક્યારેક ઉદાસ થાય. ભગવાન પોતાનો પ્રતાપ, ઐશ્વર્ય બધું સંતાડીને સામાન્ય મનુષ્ય પોતાના દર્શન, સેવા, અર્ચન કરી શકે એવા બને છે. શ્રીજી મહારાજ ઉદાહરણ કેવું આપે છે કે કીડીના પગમાં કાંટો વાગ્યો હોય, ઓહો કેટલી ઝીણી વાત. કીડીનો પગ જોયો છે કેવો હોય? તમારા પગમાં તો ભડાક દઈને કાંટો પેસી જાય, પણ કીડીના પગમાં કાંટો વાગ્યો હોય, એ બરછી કે નરણી એનાથી કાઢે તો નીકળે નહીં. અતિ ઝીણું લોટું જોઈએ, કોઈ માઇક્રો સર્જરી જેવી વાત છે. કીડીના પગમાં કાંટો વાગે એ કાઢવા માટેનું ઓજાર કેટલું ઝીણું જોઈએ, કેટલું નાનું જોઈએ. એમ આ માણસો, આ જીવો બિચારા કીડી જેવા છે, એને માયાના કાંટા વાગ્યા છે, એક નહીં ઢગલા બંધ વાગ્યા છે. એ કાઢવા માટે ભગવાન કેટલા નાના બનીને આવે છે, બિલકુલ એના જેવા જ, મનુષ્ય જેવા બનીને આવે છે. જો ભગવાન જેવા છે એવા ને એવા આવે તો શું દશા થાય. અજ્ઞાની જીવ એમ સમજે છે કે ભગવાન કેમ કઈ ઐશ્વર્ય સામર્થ્ય પ્રગટ કરતા નથી, પણ ભગવાન તો જીવના કલ્યાણને અર્થે સામર્થ્ય ઢાંકીને વર્તે છે. જો પોતાની મોટપ પ્રગટ કરે તો આ બ્રહ્માંડે નજરમાં ના આવે, તો જીવની શું ગણતરી. આવી રીતે ભગવાનને સમજે તો ભગવાનને તત્વે કરીને જાણ્યા કહેવાય.
અને એને ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય. નિત્યાનંદ સ્વામી કહે છે, મહારાજ ભગવાન મનુષ્ય જેવા થાય કે અનુક્રમથી પ્રગટ થાય કે ગમે તેમ પ્રગટ થાય. અનુક્રમ એટલે કે ભગવાન પેલા અક્ષર, ત્યાંથી મૂળ પુરુષ, પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, મહતત્વ, એમ ક્રમ બાય ક્રમ ભગવાન આ ધરતી ઉપર પધારે છે કે એકદમ. સ્વામિનારાયણ ભગવાન કહે છે, સ્વામીજી અનુક્રમનો કાંઈ મેળ નથી. જેમ કોઈ પુરુષે તલાવમાં ડૂબકી મારે, કોઈ પુરુષે તલાવમાં ડૂબકી મારી પછી કઈ જગ્યાએ બહાર નીકળે એ એની મરજીની વાત છે. જ્યાં ડૂબકી મારી હોય ત્યાં જ બહાર નીકળે, કાં તો પગથિયા પાસે, કાં તો તલાવની વચ્ચે જઈને બહાર આવે. ડૂબકી ખાઈને ગમે ત્યાં નિસરે, કાંઠે નિસરે કે આસપાસ નિસરે, એમ પુરુષોત્તમ ભગવાન અક્ષરધામને વિશે ડૂબકી મારે પછી સીધા જ મનુષ્યાકૃતિ ધારણ કરે કે અનુક્રમે પધારે, એનો કોઈ મેળ નથી ભગવાનની ઈચ્છા. અને મહારાજ કહે છે, જુઓ જેને દ્રઢ નિશ્ચય હોય ને એ ભક્ત કેવો હોય, એને ગમે તેવી ક્રિયા એની પાસે કરાવીએ પણ એ પાછો હટે નહીં, કચવાઈને પણ ના કરે. કોઈ માણસને ગમે તે સેવા બતાવો, એના માટે યોગ્ય હોય કે જરા યોગ્ય ન પણ હોય, કોઈ અધિકારી ઉભા હોય રાહ જોઈને, ત્યાં આપણે કઈ ઉભા કેમ છો, આવણી ચાલો ને માંડો વાળવા, એટલે ભાઈ પણ હા સારું સ્વામી, બહુ સારું, ગમે તેવી ક્રિયા કરાવો, એને સંકોચ ના થાય, કચવાય પણ નહીં. અને પોતામાં એવો કોઈ સ્વભાવ હોય એ તરત જ થઈ જાય, ક્યાંય પણ ખામી પોતામાં દેખાય તો એ ઓળખે, પરંતુ બીજા ભક્તોની ખામીને ક્યારેય લક્ષ્ય સામે લાવે નહીં નજરમાં. આવો ભક્ત હોય ને તો સમજી લેવું કે દ્રઢ નિશ્ચય વાળો છે, એના દર્શને કરીને બીજાનું કલ્યાણ થાય છે.